સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન. ગત સત્રમાં શ્રી નિત્યાનંદ પ્રભુના વિષયમાં આપણે ચર્ચા કરી કે સ્વયં શ્રી લક્ષ્મણ નિત્યાનંદ પ્રભુના રૂપમાં પ્રગટ થયા છે ગૌરલીલાની અંદર. ઈજ લક્ષ્મણ કૃષ્ણ લીલાની અંદર બલરામજીના રૂપમાં છે. શ્રી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી એનું તાત્વિક વર્ણન લખતા કહે છે, વૈકુંઠ અંદર સ્થિત શ્રી શંકરષણ જગતની ઉત્પત્તિનું મૂળ કારણોદકશાયી વિષ્ણુ, એનાથી ઉત્પન્ન જગતનું પાલન કરવા વાળા ગર્ભોદકશાયી વિષ્ણુ, એનાથી ઉત્પન્ન પરમાત્મ સ્વરૂપ ક્ષીરોદકશાયી વિષ્ણુ, અને જે શૈયા ઉપર શયન કરે છે એ અનંત શેષ, આ જેટલો પણ વિસ્તાર છે આ સંપૂર્ણ વિસ્તાર શ્રી બલરામજી દ્વારા છે, અથવા નિત્યાનંદ પ્રભુના અંશ છે, અથવા કોઈ કલા છે. અને એમાં જ રામ અવતારની લીલાઓના કંઈક દુઃખને સહન કરવાના કારણે લક્ષ્મણજીના મનમાં એક ભાવ થયો કે હવે નેક્સ્ટ લીલાની અંદર હું મોટા ભાઈના રૂપમાં પ્રગટ થઈશ. પણ મૂળ રૂપમાં તમે જુઓ તો કૃષ્ણથી બલરામનું પ્રાગટ્ય થયું છે, એટલે તાત્વિક રીતે બલરામ જે છે એ કૃષ્ણના અંશ છે. લીલાઓની અંદર પહેલા પ્રગટ થાય છે, એટલા માટે લોકો એવું માને છે કે બલરામજી મોટા છે અને કૃષ્ણ નાના છે, એક લીલા સ્વરૂપ છે. પણ આપણે જોયું કે લક્ષ્મણ જે છે એ નિત્યાનંદ પ્રભુની અંદર સમાવિષ્ટ છે, કારણ કે ભગવાનના મૂળ સ્વરૂપ જ્યારે આ સંસારમાં પ્રગટ થાય ત્યારે જેટલા પણ અંશ છે, કલા છે, એ બધા એ સ્વરૂપની અંદર અવતરિત હોય છે, એમાં વિદ્યમાન હોય છે. તો બલરામજીની અંદર લક્ષ્મણ વિદ્યમાન છે, અને કૃષ્ણની અંદર જે અંશરૂપ ભગવાન રામ જે છે એ વિદ્યમાન છે. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કે એ જે નાનું હોવું કે મોટું થવું એ કૃષ્ણ બલરામમાં ભેદ નથી કાંઈ, પણ એ રામલીલાના જે બંને અંશો, બલરામજીનો અંશ લક્ષ્મણ જે બલરામજીમાં છે અને ભગવાન કૃષ્ણના અંશ તરીકે શ્રીરામ કૃષ્ણની અંદર સમાહિત છે, તો એ રામ અને લક્ષ્મણ જે બે અંશ પ્રકટ થયા છે ને એમાં એ ભેદ છે કે આ નાના છે કે મોટા છે, એ અંશમાં છે. મૂળ રૂપમાં નાના મોટાનો કોઈ ભેદ લાગુ નથી પડતો, કારણ કે મૂળ કૃષ્ણ છે ને એમાંથી બધા પ્રકટ થયા છે. તો આ રીતે આપણે તાત્વિક વર્ણન બહુ સંક્ષિપ્તમાં શ્રવણ કર્યા, અને ત્યાર પછી ગુરુ તત્વના રૂપમાં શ્રી નિત્યાનંદ પ્રભુ કેવી રીતે કાર્ય કરે છે અને કયા કયા ભાવથી ભગવાન કૃષ્ણની સેવા કરે છે, તો એ બલરામજીના રૂપમાં અને નિત્યાનંદ પ્રભુના રૂપમાં એમનું જે કાંઈ ચરિત્ર છે એના થોડા થોડા તાત્વિક સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી. તો નિત્યાનંદ પ્રભુ મૂળ રૂપમાં સંસારમાં જે કાંઈ પાપી તાપી દિનહીન જીવ છે એને પ્રેમ પ્રદાન કરવા માટે પ્રગટ થયા છે. તો કૃષ્ણદાસ કવિરાજજી નિત્યાનંદ પ્રભુના વિષયમાં કંઈક કહેવાનો પ્રયાસ કરે છે, પણ વિચાર કરે છે કેવી રીતે કહું, ક્યાંથી શરૂઆત કરું. તો કહે છે, નિત્યાનંદ મહિમા સિંધુ
અનંત અપાર, એક કણ સ્પર્શી માત્ર સે કૃપા તહાર. નિત્યાનંદ પ્રભુની જે મહિમા છે એ અનંત સમુદ્રની સમાન છે. એને કહેવા માટે વાસ્તવમાં વિચારવું પડે એમ છે કે ક્યાંથી શરૂઆત કરવી ને એન્ડ તો આનો થવાનો જ નથી. પણ કે છે એ અનંત સમુદ્રમાંથી એક કણ ખાલી હું સ્પર્શ કરી રહ્યો છું, અહીંયા જે કાંઈ હું લખી રહ્યો છું નિત્યાનંદ પ્રભુના વિષયમાં, એ અનંત મહિમાનો એક કણ. કણ માને એ કણઈ શા માટે આટલી હિંમત શું કામ? તો બોલે એ નિત્યાનંદ પ્રભુની જ કૃપા છે, એની કૃપા થઈ એટલે મેં સાહસ કર્યું છે લખવાનું. આર એક શૂન તાર કૃપાર મહિમા, અધમ જીવેર ચડાઈલ ઉર્ધ્વ સીમા. છતાં એ કહે છે હું એક લીલા નિત્યાનંદ પ્રભુની શ્રવણ કરાવવા માંગુ છું કે જેમાં નિત્યાનંદ પ્રભુએ બતાવ્યું કે થોડી એવી પણ કોઈ એની સેવા કરી લે અથવા થોડો એવો ભાવ તેના પ્રત્યે કોઈનો પ્રકટ થઈ જાય તો એ કેટલી મોટી કૃપા કરે છે. અધમ થી અધમ જીવને કેટલા ઉચ્ચ સ્તર ઉપર મોકલી દે છે એની એક લીલા હું અહીંયા લખવા જઈ રહ્યો છું. એ છે વેદ ગુહ્ય કથા એ અયોગ્ય કહી તે, વેદોમાં પણ જેનું ચરિત્ર ગુપ્ત છે એટલું ગુહ્ય છે કે કોઈ વેદ વાંચનાર વ્યક્તિ તે જો ભક્તિથી યુક્ત નહીં હોય ને તો એ પણ આ વસ્તુને પકડી શકતા નથી વેદોમાં, એટલું ગુહ્ય ચરિત્ર. અને મારી જેવો કહેવાવાળો અયોગ્ય વ્યક્તિ તાનું કેવી રીતે વર્ણન સંભવ છે? કે છે તથાપિ કહી, તમને પ્રશ્ન થાય ને ભાઈ તમે માનો છો કે એ આટલું અનંત અસીમ છે અને પોતાને યોગ્ય સિદ્ધ કરી રહ્યા છે કવિરાજ ગોસ્વામી, તો આપણા મનમાં એક પ્રશ્ન થાય ને તો પછી કહેવું શું કામ ભાઈ? એને જે વર્ણનની ક્ષમતા જ નથી. તો કે છે તથાપી કહીએ તાર કૃપા પ્રકાશિતે, પણ કે છે હું જે કાંઈ થોડો પ્રયાસ કરું છું ને કહેવાનો એ તે નિત્યાનંદ પ્રભુની કૃપાથી મારી અંદર એક ઉલ્લાસ થઈ રહ્યો છે. કવિરાજ ગોસ્વામી કહે છે કે નિત્યાનંદ પ્રભુના વિષયમાં કાંઈક લખું એની જે કૃપા એનો પ્રસાદ જે પ્રાપ્ત થયો છે. તો કે છે નિત્યાનંદ પ્રભુ મોર ક્ષમ અપરાધ, મારો અપરાધ જે છે એ ક્ષમા કરજો. કેમ? કારણ કે તમારા વિષયમાં લખવું એ તો મારા લેવલની બહારની વાત છે, હે ને, મારી રેન્જથી બહાર છે. છતાં હું પ્રયાસ કરું છું એ તમારી કૃપાથી, અને છતાં કોઈ ત્રુટિ થઈ જાય હે ને તો હું ક્ષમા પ્રાર્થી છું, મને માફ કરી દેજો. જો આ શુદ્ધ ભક્તનું દૈન્ય છે. કવિરાજ ગોસ્વામી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એટલા મહાન વૈષ્ણવ છે, પણ એ નિત્યાનંદ તત્વને જાણે છે, એને સમજે છે, અને એટલા માટે આ ભાવ એની અંદર પ્રગટ થઈ રહ્યો છે. આપણી દશા શુદ્ધ ભક્તોથી બિલકુલ વિપરીત છે. આપણને આવડે થોડું અને મોટું જાજુ કરવી એને. અને કવિરાજ ગોસ્વામી જાણે છે નિત્યાનંદ તત્વને, બહુ સારી રીતે જાણે છે, છતાં દૈન્યવશ થોડુંક સંકોચ થાય છે લખવામાં કે કદાચ હું લખીશ એમાં કંઈક ત્રુટી થઈ જાહે. કારણ કે અનંતના વિષયમાં એનું નામ જ અનંત છે, અને એના વિષયમાં મારે થોડું એવું લખવાનું છે, થોડુંક સંક્ષિપ્ત લખવું છે, એટલા માટે આ દૈન્ય કહે છે. અને ક્ષમા યાચના કરતા નિત્યાનંદ પ્રભુના વિષયમાં કહે છે અવધૂત ગોસાઈર એક ભૃત્ય પ્રેમ ધામ, મીન કેતન રામદાસ હય તાર નામ. તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે નવદ્વીપની અંદર હતા અને નિત્યાનંદ પ્રભુ સાથે એમની મુલાકાત થઈ, એ સમયનો એક પ્રસંગ છે કે નિત્યાનંદ પ્રભુના વિષયમાં પરિચય આપ્યો છે નિત્યાનંદ અવધૂત ગોસાઈ, એને અવધૂત વ્યક્તિ છે. અને એ નિત્યાનંદ અવધૂત કે છે એ પ્રેમનું ધામ છે. તો એવા નિત્યાનંદ પ્રભુ એના એક દાસ એક ભૃત્ય, તો એ પણ એવા જ પ્રેમનું ધામ છે. જેવું નિત્યાનંદ પ્રભુમાં પ્રેમ વસે છે ને એવો જ પ્રેમ કોનામાં છે? એના એક દાસની અંદર, એના એક ભક્ત છે.
અને એનું નામ શું છે? તો કહે છે મીન કેતન રામદાસ. આ નિત્યાનંદ પ્રભુના એક પ્રખર સેવક છે. અને એકવાર કવિરાજ ગોસ્વામી કહે છે કે અમારા ઘરે સંકીર્તન હતું, રાત્રિ સંકીર્તન. આમાર આલયે અહો રાત્રે સંકીર્તન, તહાતે આઈલ તેહો પાયા નિમંત્રણ. તો એમાં મીન કેતન રામદાસને નિમંત્રણ આપવામાં આવ્યું કે તમે અમારા ઘરે કીર્તનમાં આવો. તો મીન કેતન રામદાસ ત્યાં ઉપસ્થિત થયા અને નિત્યાનંદ પ્રભુ જે અવધૂત કહીને એનું એક સંબોધન અહીં આપવામાં આવ્યું છે. જો એ અવધૂત શબ્દ તે થોડો વિચારણીય છે. આપણે જ્યારે મંગલાચરણ પાઠ કરીએ છીએ અને મંગલાચરણમાં જે મૂળ મંત્ર છે એને એમાં આવે છે ને સાદ્વૈતમ સાવધૂતમ, કે અવધૂત શબ્દ નિત્યાનંદ પ્રભુ માટે પ્રયોગ થયો છે. તો શ્રીમદ ભાગવતની અંદર પણ શ્રીધર સ્વામી બે જગ્યાએ અવધૂત શબ્દની વ્યાખ્યા કરે છે. એક છે ઋષભદેવના પ્રસંગમાં, પંચમ સ્કંદમાં જે ઋષભદેવની કથા છે ને એમાં ઋષભદેવ જે વિચરણ કરતા હતા તો એમાં અવધૂત કોણ છે એ ત્યાં વર્ણન થયું. અને મહાભારતના યુદ્ધ પહેલા વિદુરજી તીર્થયાત્રા માટે નીકળ્યા હતા. તો વિદુરજીનો વેશ તે એકદમ અવધૂતના રૂપમાં હતો. તો એણે લખ્યું છે વિદુરજી માટે અને ઋષભદેવ માટે, અવધૂત કોણ છે? તો કે છે અસંસ્કૃત દેહ. અસંસ્કૃત દેહ માને જેનું જે શરીર છે એમાં કોઈ પ્રકારના સંસ્કાર નથી, અથવા જે વર્ણ જાતિ ઇત્યાદિ જે વિચાર છે એ બધાથી રહિત જે ઉપરની અવસ્થામાં છે એને અવધૂત કહેવામાં આવે છે. અર્થાત સીધી સ્પષ્ટ વ્યાખ્યા જોવામાં આવે તો બહારથી જે એકદમ પાગલ લાગતા હોય, આપણી ભાષામાં જેને ગાંડા કહીએ છીએ ને, તમે જો સુખદેવજીના વિષયમાં પણ આ વસ્તુ છે કે સુખદેવ ગોસ્વામી જ્યારે આવી રહ્યા હતા પરીક્ષિત મહારાજની સભામાં તો એને તે લોકો માનતા હતા કે આ કોઈ અવધૂત છે, અને અવધૂત સમજીને એની પાછળ પાછળ સ્ત્રીઓ અને બાળકો એની પાછળ એની યારે મશ્કરી કરતા કરતા આવતા હતા. એને ખબર નહોતી સુખદેવજી કોણ છે એ. તો ઋષભદેવજી વિદુરજી ઇત્યાદિ જે જે પાત્ર શ્રીમદ ભાગવતની અંદર છે તો આ બધાનો આચરણ જે છે એ અવધૂતની સમાન છે. પણ અહીંયા કીધું છે કે નિત્યાનંદ પ્રભુનું જે અવધૂતપણું છે તે ચૈતન્ય ભાગવતની અંદર જુઓ તો આ પ્રસિદ્ધ છે એકદમ. જો પહેલી વાત કે નિત્યાનંદ પ્રભુ જે છે એ કોણ છે એના વિષયમાં ઠીક ઠીક નિર્ણય કરવો મુશ્કેલ છે. કોઈ કહી નહીં કે આ ગૃહસ્થ છે, સંન્યાસી છે, આ છે કોણ? એને એટલી વિચિત્ર લીલાઓ છે. ચૈતન્ય મહાપ્રભુએ જ્યારે હરિદાસ ઠાકુર નિત્યાનંદ પ્રભુને કીધું કે તમે બે જાઓ અને પ્રચાર કરો, તો બે પ્રચાર કરવા માટે જતા અને જોતા નવદ્વીપમાં ગંગા કાંઠેથી કોઈ સ્ત્રીઓ જે છે એ જળ ભરીને આવતી હોય, એને એ સમાન વૈદિક યુગની વાત છે આ, મતલબ 500 વર્ષ પૂર્વ સમાજની અંદર એટલી મર્યાદા જ્યારે સ્થાપિત હતી એ સમયમાં, તો સ્ત્રીઓ ઘોંઘટ લગાવીને આવતી, જળ ભરીને આવતી ને, અને નિત્યાનંદ પ્રભુ જાતા ઘોંઘટ ઉઠાવીને પૂછતા એને વિવાહ કરીશ મારી યારે? આ લીલા વર્ણન છે ચૈતન્ય ભાગવતમાં, એને સીધી જ ઓફર, વિલ યુ મેરી મી? વિચાર કરો એનું ચરિત્ર કેવી રીતે કોઈ સમજી શકે, કોઈ વિશ્વાસ કરશે આ ભગવાન છે? એટલી વિચિત્ર લીલા છે નિત્યાનંદ પ્રભુની, એમાં શ્રદ્ધા થવી બહુ કઠિન છે. મને કોઈ પ્રસંગ વાંચી લે વિચાર કરશે આ નિત્યાનંદ છે એને, જે સ્ત્રીઓને પૂછે છે કે વિવાહ કરશો મારી યારે એને, અથવા તો ક્યારેક ક્યારેક જોવે કોઈ આવતો હોય ને, કોઈ ગ્વાલ બાળ છે, કોઈ ભેંસ કે ગાય ચરાવીને આવતા હોય, કોઈ પાડો જોઈ જાય તો પાડા ઉપર ચડી જતા એને દંડ ધારણ કરીને કહેતા, ચાલો બધા લોકો મને પ્રણામ કરો, કેમ યમરાજ છું. તો હરિદાસ ઠાકુરને બહુ ટેન્શન થઈ જતું, ભાઈ આ બેને હાંજે પાછ જઈને રિપોર્ટ આપવાનો હોય મહાપ્રભુને કે આખો દિવસ કેટલો પ્રચાર કર્યો, હું કરવી. તો હરિદાસ ઠાકુર ડેઈલી કહેતા મહાપ્રભુને
કે પ્રભુ આ એક દિવસ માર ખવડાવીને રહે, આને તમે મારી યારે પ્રચાર કરવા માટે મોકલો છો, પણ હું એકદમ બૂઢો વ્યક્તિ અને આ આની એટલી બધી ઉટપટાંગ લીલાઓ છે. કીર્તનમાં ક્યારેક ક્યારેક એટલા મસ્ત થઈ જતા, એકદમ દિગંબર થઈ જતા, શરીર ઉપર એકે વસ્ત્ર નહીં, અને કહેતા મહાદેવ છું. ક્યારેક વેશમાં આવી જતા આવેશમાં, હેને ક્યારેક ક્યારેક ગંગાજીમાં કોઈ મગરને જોઈ લેતા ને તરત કૂદી જતા ગંગાજીમાં એ મગરને પકડવા માટે. તો એવી વિચિત્ર વિચિત્ર લીલાઓ કરતા નિત્યાનંદ પ્રભુ. હરિદાસ ઠાકુરે પરેશાન થઈ જતા અને ક્યારેક તો મહાપ્રભુને કહેતા આની હારે પ્રીચિંગમાં હું નહીં જાઉં, બીજા ગમે એની હારે મોકલો, એને કારણ કે આની બધી સ્ટાઇલ એકદમ વિચિત્ર છે. તો વિચાર કરો કોણ સમજશે એના અવધૂતપણાને, કે નિત્યાનંદ અવધૂત છે પણ એ કયા લેવલના અવધૂત છે. તો જુઓ જેટલા પણ શાસ્ત્રમાં કે સમાજની અંદર જે અવધૂત થયા છે ને, એ બધામાં યદિ કોઈ સર્વશ્રેષ્ઠ અવધૂત છે એ કોણ છે? નિત્યાનંદ પ્રભુ છે. તો એના વિષયમાં પણ એક વાત શાસ્ત્રોમાં આવી છે કે છે યો વિલંગ્યાત આશ્રમાત વર્ણાત, એને કે જે અવધૂત છે ને એ એના વર્ણ અને આશ્રમથી ઉપર હોય છે. એને વર્ણ આશ્રમ સામાન્ય લોકોના જે નીતિ નિયમો છે, જે આચરણ છે, એ અવધૂતને લાગુ પડતું એ એની જ મસ્તીમાં હોય, એની જ મોજમાં હોય. અને આત્મની એવ સ્થિત અપમાન, આત્માની સ્થિતિ ઉપર સ્થિત છે. અતિ વર્ણાશ્રમો યોગી સ અવધૂત કથ્યતે, જે વર્ણાશ્રમ ઇત્યાદિ ધર્મોને પાર કરી ચુક્યા છે એને અવધૂત કહેવામાં આવે છે. અને અમારા એક સિનિયર ભક્ત છે, એણે સુંદર માયાપુરમાં એકવાર એમના મુખેથી આ વ્યાખ્યા શ્રવણ કરવાનો અવસર મળ્યો. અવધૂત શબ્દ ઉપર કહી રહ્યા હતા કે અવધૂતનો અર્થ અમાને આશા મુક્ત, જે આશાથી શૂન્ય છે તો એને અવધૂત કહેવામાં આવે છે. આશાનો અર્થ છે ઈચ્છા. તો આશા શૂન્યનો અર્થ એ નથી કે એકદમ એની કોઈ ઈચ્છા જ નથી. જો રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં કહે છે ભક્તોએ આશા બંધ હોવું જોઈએ, એને આશા હોવી જોઈએ કે એક દિવસ ભગવાન મળશે. આશા બંધ નહીં હોય તો ભગવાન કેવી રીતે મળશે? અને શૂન્ય થઈ જવાની વાત નથી એકદમ. તો આ એક વિચિત્ર વાત છે અવધૂતોની, પણ છતાંય કહે છે અમાને આશા મુક્ત હોવો જોઈએ. વનો અર્થ છે વાસના શૂન્ય હોવો જોઈએ, વાસનાથી મુક્ત હોય. ધનો અર્થ છે ધીર, ગીતામાં ભગવાન કહે છે ને ધીરસ્તત્રન મોહ્યતિ, ધૈર્યવાન છે. અને આ બધું હોવા છતાં તત્વવેત્તા એ તત્વથી જાણે છે કે ભગવાન કૃષ્ણ છે અને કૃષ્ણની ભક્તિમાં લીન હોય, તો આને અવધૂત કહે છે. તો એવા જે નિત્યાનંદ પ્રભુ છે એના એક દાસ છે જેનું નામ છે મીન કેતન રામદાસ. તો ગૌર ગણોદેશ દીપિકા અનુસાર જે ભગવાનના પાર્શ્વ હતા ને દ્વાદશ ગોપાલ, એમાંથી એક છે આ જે મીન કેતન રામદાસ જે છે. અને જે વૈકુંઠના ચતુર્વ્યૂહ છે એ ચતુર્વ્યૂહમાંથી જે સંકર્ષણ તત્વ છે એ રામદાસના રૂપમાં પ્રગટ છે. અને એની એક વિશેષતા એ હતી હાથમાં એક વંશી રાખતા, એ તો સમજો કે એક લાકડી, અને એનું એક જ કામ હતું નામ સંકીર્તન. એની ટાઈમ કીર્તનમાં મસ્ત રહેતા, જ્યાં જઈને ભગવાનનું નામ કીર્તન ગાતા રહેતા. તો કવિરાજ ગોસ્વામીના ઘરે જ્યારે ઇન્વિટેશન મળ્યું, એમને આમંત્રણ મળ્યું, તો મહાપ્રેમમય તેહો વસિલ આંગને સકલ વૈષ્ણવ તાર વંદિલ ચરણે. અને બધાએ જોયું કે મીન કેતન રામદાસ આવ્યા છે, તો બધા ત્યાં જેટલા ઉપસ્થિત વૈષ્ણવ હતા એ બધાએ એને પ્રણામ કર્યા અને બધાએ એના ચરણોની વંદના કરી. કારણ કે નિત્યાનંદ પ્રભુના ડાયરેક્ટ પાર્ષદ છે ને, તો ત્યાં ઉપસ્થિત બધા જાણતા હતા કે આનાથી સિનિયર અથવા આનાથી વિશેષ નિત્યાનંદ પ્રભુનો કૃપા પાત્ર અહીંયા કોઈ બીજું નથી. અને એ જાણીને બધા વૈષ્ણવ એને પ્રણામ કરી નમસ્કાર કરી રહ્યા છે. પણ એની કૃપા કરવાની એક સ્ટાઇલ વિચિત્ર હતી.
જેમ નિત્યાનંદ પ્રભુ કોઈને કૃપા આપતા ને એક વિચિત્ર સ્ટાઇલમાં કૃપા કરે છે, એમ અહીંયા કોઈ પણ વ્યક્તિ આવી નમસ્કાર કરે, પ્રણામ કરે, તો આ રામદાસ શું કરતા? એની પીઠ ઉપર ચડી જતા. આ કોઈ પંચાંગ પ્રણામ કરે અને જેવો પ્રણામ કરવા જોઈએ કે એની પીઠ ઉપર બેસી જાય, અને પીઠ ઉપર ચડે નો કરે, પ્રેમે કારે વંશી મારે. બહુ પ્રેમથી જે વંશી હાથમાં રાખતા ને એ મારતા એને, અને વધારે કંઈક કોઈ આમ તેમ કદાચ કરે ને તો એક ઝાપડા મારી દેતા. લખ્યું છે, પ્રેમે કારે વંશી મારે, કહા તે ચાપડે, તો ક્યારેક થપડે મારી દેતા. અને આ લીલા, હવે તમે જો આ એક વૈષ્ણવની એક એક વિચિત્ર લીલા છે, એટલા માટે મહાપ્રભુ કહેતા કે વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. ભક્ત ક્યારેક ક્યારેક શું કરતા હોય છે ને એ સામાન્ય જનોની સમજમાં આવતું નથી. તો અહીંયા તો બધા એકદમ પરમ વૈષ્ણવ હતા, ઉચ્ચ સ્તરના ભક્તો હતા. તો જે નેત્રે દેખીતે અશ્રુ મને હય જાર, જે લોકો પોતાની આંખોથી જોતા આ લીલાને, તો એની આંખોમાંથી તે અશ્રુ નીકળી જતા. શું કામ? કે ભાઈ આ કેટલો મહાભાગ્યવાન વ્યક્તિ છે કે આજે આને એક વૈષ્ણવની કૃપા પ્રાપ્ત થઈ રહી છે. જો તો ભક્તોની આવી ક્યારેક કોઈ લીલા એવી દેખાય કે જેમાં એવું લાગે કે ભાઈ વૈષ્ણવ છે છતાં એ કોઈ ઉપર ક્રોધ કરે મારે, તો તમે જો નારદ મુનિ દશમ સ્કંદમાં જે લીલા છે ને, નારદ મુનિએ નળકુંવર મણિગ્રીવને શ્રાપ આપી દીધો, તો એમાં એનું કલ્યાણ થયું કે લોસ ગયો છે? કઈ, નારદજીએ શ્રાપ આપ્યો તો કૃષ્ણનું દર્શન થઈ ગયું, નહીતર તો એ બે ક્યાંય ભટકતા હોત. એમ ભક્તોની આ એક કૃપા કરવાની એક વિધિ છે, સામાન્ય માણસ તો બિલકુલ નથી સમજતા. એટલે જ આવી અંતરંગ લીલાઓમાં ક્યારેક ક્યારેક નવદ્વીપની અંદર બહારી લોકોને પ્રવેશ નહોતો આપવામાં આવતો, કારણ કે આ જોઈ જાય ને તો કે અરે આ કઈ ટાઈપની ભક્તિ છે ભાઈ, લોકો વિચાર કરે ને આમાં. માની લો અત્યારે જ કળિયુગમાં કોઈ ગુરુ આ રીતે આશીર્વાદ દેતો કોઈ માને એને, કોઈ વિશ્વાસ કરી શકે કે આ તો થપ્પડ મારે છે? પણ અહીંયા જો એ શુદ્ધ વૈષ્ણવ છે ને, કદાચ આ પ્રસંગ જોતા એવું લાગે છે પછી કળિયુગમાં તે દબા મારવાનું ચાલુ થઈ ગયું છે અહીંથી, કારણ કે રામદાસે આ શરૂઆત કરી, પણ એ શુદ્ધ વૈષ્ણવ છે ને, પછી પાખંડી હોય ચાલુ કરી દીધું. પણ આ એટલા પ્યોર વૈષ્ણવ છે, કોઈને સ્પર્શ કરી દેતા ને મારીને, તો એ તે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરી લેતા, એટલી ઉચ્ચ સ્થિતિમાં છે. તો જે લોકો આ લીલાને જોતા એની આંખોથી અશ્રુઓની ધારા બહેતી. શું કામ? કે આનું સૌભાગ્ય જોવો, એને આટલા શુદ્ધ ભક્તની કૃપા પ્રાપ્ત થઈ છે. મિનિકેતન રામદાસની આંખોમાંથી અશ્રુ વહેતા, કારણ કે એ તો એક ગોપાલ સખા ભાવની અંદર પોતાને સ્થિત સમજતા. અને અહીંયા જેટલા ભક્તો છે એની આંખોમાં તે અશ્રુ ધારા વહી રહી છે, અને એ બધા લોકો જોતા. કબૂ કોન અંગે દેખી પુલક કદંબ, ક્યારેક ક્યારેક મિનિકેતન રામદાસના અંગો જે છે એ સ્થિત થઈ જતા. પેલો અષ્ટ સાત્વિક વિકાર જ્યારે ઉત્પન્ન થાય ને શરીરમાં, ત્યારે આવા બધા લક્ષણો જે છે એ પ્રકટ થાય. એક અંગે જાય તાર આર અંગે કંપ, એક અંગ સ્થિત થઈ જાય તો એક અંગમાં કંપન થવા લાગતું. અને એક આગળ વાત કવિરાજ ગોસ્વામી કહે છે, આ સ્થિતિમાં જ્યારે રામદાસ જ્યારે બોલતા નિત્યાનંદ, તો નિત્યાનંદ બોલીને જેવો હુંકાર કરે થોડું ઉચ્ચ સ્વરથી, તો તાહા દેખી લોકેર હય મહા ચમત્કાર. તો કે છે, નિત્યાનંદ શબ્દ બોલવા માત્રથી એક મહાન ચમત્કાર થઈ જતો. અને મહાન ચમત્કાર શું થતો? તો કે છે, જેવી રીતે આ લોકો અહીંયા સાઉન્ડમાં ક્યારેક ઈકો વધારે તો અહીંથી બોલતા હોય તો અહીં પડઘા આવે ને, તો એવી રીતે રામદાસ જ્યારે નિત્યાનંદ પ્રભુનું નામ લેતા ને, તો આકાશમાંથી અવાજ આવતો પડઘો, નિત્યાનંદ 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 નિત્યાનંદ. મતલબ એટલું શુદ્ધ નામ એના મુખેથી નીકળતું કે પ્રકૃતિ પણ પ્રેમમય થઈ જતી, પ્રકૃતિમાં એક આનંદનું વાતાવરણ થઈ જતું કેવલ નિત્યાનંદ પ્રભુનું નામ લેવા માત્રથી. તો આટલો અદ્ભુત દિવ્ય પ્રેમ હતો એનામાં. અને આ રીતની લીલા ચાલી રહી હતી
એમાં એક ઘટના એ બની કે છે, ગુણાર્ણવ મિશ્ર નામે એક વિપ્ર આર્ય શ્રીમૂર્તિ નિકટે તેહો કરે સેવા કાર્ય. હવે જો આ પ્રસંગ બહુ સમજવા લાયક છે. કવિરાજ ગોસ્વામીના ઘરે એક મંદિર હતું. મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહ હતા અને એ વિગ્રહની સેવા કરવા માટે એક પૂજારી હતો ત્યાં, અને એનું નામ હતું ગુણાર્ણવ મિશ્ર. તો એ ભગવાનની સેવા કરી રહ્યા હતા અને સેવા કરતા કરતા ભગવાનને ફ્રૂટ ઓફર કર્યું, ફૂલ ઓફર કર્યા, આરતી ઓફર કરી અને આ બધું કામ પૂરું થઈ ગયું. અને એણે જોયું કે બધા વ્યક્તિઓ જઈને રામદાસને પ્રણામ કરે છે, પણ અંગને આસિયા તેહો ન કૈલ સંભાષણ, છતાં એ રામદાસ પાસે પ્રણામની તો વાત જવા દો, પણ કાંઈ એક શબ્દ બોલ્યા વગર એની સેવામાં નિત્ય લાગેલા રહ્યા. નાન્ય તાહા દેખી કૃત્ય હૈયા બોલે રામદાસ. અને એણે જોયું રામદાસ કે આ બધા આવ્યા છે, આ આવ્યો નથી. તો એકદમ એને ક્રોધ આવ્યો અને ક્રોધમાં એ બેઠા છે દૂર એક જગ્યાએ, અને ત્યાંથી જ ક્રોધમાં ને ક્રોધમાં કહે છે, એઈત દ્વિતીય સુત શ્રી રોમ હર્ષણ બલરામે દેખી જેના કરીલ પ્રત્યુદગમ. કે છે આ એક રોમ હર્ષણ સુત હતો દ્વાપરની અંદર, કે જેણે સાક્ષાત બલરામજીને આવેલા જોયા, છતાં એણે પ્રણામ કર્યા નહીં, એણે કોઈ આદર ન કર્યો. અને કળિયુગમાં આ બીજો રોમ હર્ષણ સુત છે, કારણ કે એ તો બલરામજીના આવેશમાં હતા ને. એટલે એણે જોયું કે અહીંયા હું સાક્ષાત છું બલરામ, છતાં મને જોઈને આ પ્રણામ કરતો નથી, કોઈ પ્રકારની વાતચીત કરતો નથી. તો રામદાસની અંદર ક્રોધ આવ્યો, અને છતાં હવે એ તો લીલા આવેશમાં છે. પણ અહીંયા જુઓ એક વસ્તુ, બલરામજીના પ્રસંગમાં પણ દશમ સ્કંદમાં 78મા અધ્યાયમાં લીલા છે કે બલરામજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા, અને તીર્થયાત્રા કરતા કરતા નૈમિષારણ્યમાં પહોંચ્યા, અને ત્યાં રોમર્ષણ સૂત કથા કહી રહ્યા છે. હવે રોમર્ષણ સૂત કથા કે, અને એ સમયે બલરામજીનું આગમન થયું, તો રોમર્ષણ સૂત ઊભા ન થયા એટલે બલરામજી એનો વધ કરે છે. એ પ્રસંગ આપણે જાણીએ છીએ. પ્રસંગમાં સમજવાનું છે કે બલરામજી રોમર્ષણ સૂતનો વધ કરતા પહેલા એક શ્લોક બોલે છે. શું કહે છે? અદાંતસ્ય વિનીતસ્ય વૃથા પંડિત માનિનઃ. કે છે અદાંતસ્ય, આની અંદર કોઈ પ્રકારની દાસતા નથી. અદાંત માને અભિમાની છે. અને વિનીતસ્ય વિનમ્રતા નથી. વૃથા પંડિત માનિનઃ, આ ખોટો પોતાને પંડિત માને છે. ભલે છે વ્યાસનો શિષ્ય, પણ આમાં કોઈ પ્રકારની પંડિતાય નથી. ન ગુણાય ભવંતી સ્મ નટસ્યેવા જીતાત્મનઃ. અર્થાત માની લો કોઈ વ્યક્તિ ડ્રામા કરતો હોય, અને ડ્રામામાં કોઈને ગુરુનો રોલ આપ્યો હોય, અને કોઈ શિષ્ય આવીને પ્રણામ કરે ને એને આશીર્વાદ આપે કે તારું કલ્યાણ થઈ જાય, તો એ એક નાટક છે ને, એક ડ્રામા છે, રિયાલિટી નથી. એની જેમ કે છે આ રોમર્ષણ સૂત જે છે ને એ નાટક કરે છે, કે આ ઇતિહાસ અને પુરાણોનો બહુ જાણકાર છે, પણ વાસ્તવમાં આને કોઈ જ્ઞાન નથી. શું કામ આવું કહી રહ્યા છે બલરામજી? કારણ કે જો જ્ઞાન હોવું એ એક અલગ વાત છે. કોઈ વ્યક્તિ ગ્રંથ વાંચે અથવા ક્યાંયથી સાંભળે એને, અને આને સ્ટોર કરે અંદર. અત્યારે તમે જુઓ છો ને, ઘણીવાર લોકો લખ્યા જ કરે નોટ્સ બનાવે ને આ તે બધું, એમને કોપી પેસ્ટ વાળો જમાનો છે અને બધા કરે જ છે. એક ઇન્ફોર્મેશન ભેગી થઈ જાય એમાં, પણ એ જ્ઞાન છે. આપણે શુદ્ધ ભાષામાં એ કહેવત છે ને, ભણ્યા પણ ગણ્યા નહીં. તો શાસ્ત્ર વાંચી લેવા, માહિતી ભેગી કરી લેવી, એ શું છે? ભણતર એને સંસ્કૃત આપણે જાણી લઈ અને બહુ સારું વાંચવા માંડીએ, બધું આ થઈ જાય, એ ભણતર છે. પણ એમાંથી એક પણ શ્લોક ઉપર જીવનને લઈ જવું
અથવા એ શ્લોક અનુસાર જીવનને બનાવવું એ ગણતર છે. સમજાયું? ઘણી વાર એવું લાગતું હોય કે ભાઈ આને એટલા બધા શ્લોક યાદ છે, ઓલાને એટલું યાદ છે. તો જો યાદ કરી લેવું એક અલગ વસ્તુ છે, જ્ઞાન વધે એટલે અહંકાર વધે, શાસ્ત્ર આવું કહે છે. અને એટલે એક સુભાષિતોમાં બહુ સુંદર વાત છે, સંસ્કૃત ઉક્તિ છે ને, વિદ્યા વિનય સંપન્ને. વિદ્યા જ્ઞાન હોય ને તો એમાં વિનય વિનમ્રતા પણ હોવી જરૂરી છે. નહીતર બહુ શાસ્ત્ર અધ્યયન કરી કરીને માણસ અહંકારી થઈ જાય ને, એટલો બધો અહંકારી થઈ જાય કે હું પંડિત છું ને મને આવડે છે બધું, બીજા તો કોઈને ક્યાં ખબર પડે છે કાંઈ બોલવાની. આવું બધું બોલે હોય તે તો દેખાય પછી કે આ બહુ અહંકારથી વાત થઈ રહી છે. પણ સાચી વિદ્યા શું છે? જેમાં વિનમ્રતા આવે એને, અને આ રિયાલિટી છે. એટલા માટે અહીંયા જોવું જોઈએ, જ્ઞાન છે પણ ગુણ નથી. અને આ વસ્તુ કળિયુગમાં તો બહુ વધતી જાય છે ધીરે ધીરે, કારણ કે ગમે ત્યાંથી અહીં ત્યાંથી લોકો નોલેજ તો એકત્ર કરી લે, અને આ યુટ્યુબ સૌથી મોટું માધ્યમ છે, કાંઈ પણ લેવું હોય બધું એમાં મળી જાય છે ને. જ્ઞાન છે, ગુણ નથી. અચ્છા, પ્રશ્ન થાય ને કમી ક્યાં છે? તો કમી છે કે છે વિદ્યા ગુણોત્પાદિત આશ્રય દોષ અભાવેત. શું કહે છે? વિદ્યા ગુણોત્પાદિત આશ્રય દોષ અભાવેત. એનો અર્થ છે આશ્રયના અભાવમાં જ્ઞાન ફલીભૂત થતું નથી. આશ્રયનો મતલબ શું છે? કોઈ સહી વૈષ્ણવ સહી ગુરુના માર્ગદર્શનમાં રહી અને કોઈ વ્યક્તિ ભજન કરે તો એ ભજન ફલીભૂત થાય અને જ્ઞાન પણ ફલીભૂત થાય. બાકી કોઈ એમ વિચારતો કે આપણે કોઈના અંડરમાં રહેવાની જરૂર નથી. પ્રભુપાદજીની બુક્સ બધી મારી પાસે છે, વૃંદાવનમાં ટીકાઓ મળે છે, તો આ બધા ચોપડા ખરીદીને ઘરે ઢગલો કરીને આપણે વાંચીને કથાકાર થઈ જશું, જ્ઞાની થઈ જશું, એ બધું થઈ જાય. આ અસંભવ નથી, સમજી લો. કોઈ કલાકાર હોય તે સારી રીતે બોલી શકે છે. તમે જો એવું નથી કે કેવલ ભક્ત પ્રવચન આપે એને સારું બોલતા આવડે છે. બારે જે કલાકાર લોકો છે જે બોલવાનું શીખ્યા હોય તો એ લોકો સારી રીતે બોલીએ કે અને કોઈ પણ વિષય ઉપર બોલવાનું કહેવામાં આવે તો. એટલે જ્ઞાન પ્રાપ્ત કરી લેવું મોટી વસ્તુ નથી, પણ જ્યારે કોઈ વૈષ્ણવનો આશ્રય થાય ને ત્યારે એ જ્ઞાન ફલીભૂત થાય. અને એટલા માટે ગુરુવંદનામાં આપણે ગાય છે ને, દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. એ ગુરુની કૃપાથી એ જ્ઞાન જે છે ને એ ફલીભૂત થાય છે. મળી જવું અને ફળી જવું બેમાં અંતર છે. મળવામાં છે ને બહુ મહેનત કરવી પડે, વાંચી વાંચીને બધું યાદ રાખવું પડે, અહીંયા એટલું આ બોલવાનું છે, આમ કરવાનું છે. અને ફલીભૂતમાં સ્વાભાવિક જે છે એ નીકળશે. આ આટલું અંતર છે બેમાં. તો જ્ઞાન ક્યારે ફળે? જ્યારે કોઈ વ્યક્તિ આશ્રયમાં રહે છે. એક વસ્તુ વિચાર કરો તમે, અમારા એક સિનિયર ભક્ત છે, અમે જ્યારે એમની પાસેથી શિક્ષા ગ્રહણ કરતા તો એ એક બહુ સુંદર વાત કહેતા. એ કે માની લો કોઈ વ્યક્તિ એવું વિચારે કે આપણે કોઈ વૈષ્ણવના આશ્રયમાં રહેવું નથી અને મન માન્યા ઢંગથી ભજન, આવા વ્યક્તિઓ ગમે એટલી સાધના કરી લે છતાં એનું સાધન ક્યારેય ફલીભૂત થશે? એ ક્યારેય કૃષ્ણને પ્રાપ્ત કરશે નહીં. એટલે ભજનનું એક ટોપ સિક્રેટ જે છે આ લીલામાં અહીંયા જે પ્રકાશિત થઈ રહ્યું છે શું છે? કે ભજન હંમેશા આશ્રયમાં રહીને થાય, સ્વતંત્ર ભજનની કોઈ વેલ્યુ નથી. શ્રીમદ ભાગવતની અંદર પણ આ સુંદર શિક્ષા શ્રી બલરામજી પ્રદાન કરે છે એને. કેમ? કારણ કે માની લો કોઈ વ્યક્તિ, કોઈ વૈષ્ણવ જેણે કોઈ સિનિયર યા શ્રેષ્ઠ ભક્તનો આશ્રય લીધો છે, આવા ભક્તનો ભગવાન કોઈ દિવસ ત્યાગ કરતા નથી. ભગવાન આને ક્યારેય નહીં છોડે, ભલે એનામાં કંઈક દોષ હશે, ઓછી ભક્તિ કરતા હશે,
ઠીક ઠીક નહીં હાલતા હોય તોય આશ્રયમાં છે તો ભગવાન નહીં છોડે. કેમ? ભગવાન જોશે મારા ભક્તનો ભક્ત છે હેને, અને એટલા માટે જ ભગવાનનું એ પોતાનું વચન છે હેને, મદ ભક્ત પૂજા જ્યાં ભીખ, મારી કરતા પણ મારા ભક્તની પૂજા શ્રેષ્ઠ છે. ભગવાન સ્વીકારે છે આ વાત. અને એવા ભક્તનો કોઈ દાસ બને છે તો ભગવાન એને ક્યારેય ત્યાગ નહીં કરે. તો આશ્રય જરૂરી છે. શું કામ? આ દોષોથી બચવા માટે. નગર આપણે માની લઈશું વૃથા પંડિત માની ન, નહીં નહીં આપણને તો બહુ ખબર પડે છે ને, આપણે જાણકાર જ છીએ હેને, આપણે શું કામ એની પાસે જવું જોઈએ? આ તો આપણે નવા નવા હતા ને એટલે શીખવા જતા હતા, હવે તો આપણને ફાવી ગયું જ બધું, હવે તો આપણને આવડી ગયું, હવે શું કામ એની પાસે જવું? તો થાય ને થોડી એવી જાણકારીમાં એ મિથ્યાભિમાન જે છે એ આપણી અંદર થઈ જાય. અને અહીંયા આ દોષ રોમહર્ષણ સૂતને એ લાગ્યું કે ભાઈ આટલો મોટો હું વક્તા છું તો હવે બલરામ જે છે એ આદિ ગુરુ તત્વ છે, તો બલરામજી જ્યારે સ્વયં આવે છે તો એને પ્રણામ કરવા એ ઉચિત છે કે નથી? એને કરવું જોઈએ, ન કર્યા એને તો બલરામજી એનો વધ કરી દીધો હેને. અને અહીંયા રામદાસ કહે છે આ બીજો રોમર્ષણ સૂત છે, અને અહીંયા એ જ કરી રહ્યા છે કે આને પ્રણામ કર્યા નથી, તો એની તુલના એની સાથે કરે છે. જો કપિલ ભગવાન તે શ્રીમદ ભાગવતમાં એક વાત કહી રહ્યા છે કે યોમામ સર્વેષુ ભૂતેષુ સંતમ આત્મામ અનિશ્વરમ હિત્વાર્ચામ ભજતે મોઢ્યા ભસ્મ અન્યેવ જુહોતિ સહ. શું કહે છે? કોઈ વ્યક્તિ મારા ભક્તની અંદર યદી મારું દર્શન નથી કરતા અથવા ભક્તમાં મારો વાસ છે એ વાતને સ્વીકાર નથી કરતા, એકદમ સિમ્પલ ભાષામાં એ વ્યાખ્યા કહે છે સંતમ આત્માનમ અનિશ્વરમ. તો નરોત્તમદાસ ઠાકુર કહે છે ને તમાર હૃદય સદા ગોવિંદ વિશ્રામ. ભગવાન ક્યાં વાસ કરે છે? ભક્તોના હૃદયમાં. અચ્છા, ભક્તના હૃદયમાં ભગવાન વાસ કરે છે, પણ કોઈ વ્યક્તિ કેવો? તો કે છે હિત્વ અર્ચામ, જે ભગવાનના શ્રી વિગ્રહની સેવામાં લાગ્યો છે, જે મૂર્તિની પૂજા કરે છે, પણ જો ભક્તોની અંદર ભગવાનનું દર્શન નથી કરતો તો એ કેવો છે? બોલે ભસ્મમાં હવન કરે છે એવું કામ છે એનું. કોઈ રાખમાં યદી ઘી લઈને મંડાય સ્વાહા સ્વાહા તો એ હવનમાં કોઈ ફળ આવશે? નહીં આવે. એમ ભગવાનના ભક્તમાં જેનો આદર ભાવ નથી, વૈષ્ણવોમાં જેની આદર બુદ્ધિ નથી, તો એ લોકોના કાર્ય કેવા છે? કપિલ ભગવાન કહે છે એ ભસ્મમાં હવન કરવા જેવું છે. તો અહીંયા ગુણાણવ મિશ્ર જે છે એને તે એક પ્રોબ્લેમ એ હતો. અચ્છા, એક પ્રશ્ન થાય ને કે ભાઈ એને વાંધો શું હતો રામદાસારે? તો વાંધો એ હતો કે એણે કથા સાંભળેલી અને કથાની અંદર એણે ચૈતન્ય મહાપ્રભુના વિષયમાં એ સાંભળેલું કે આજે ગૌરાંગ મહાપ્રભુ જે છે ને એ સાક્ષાત કૃષ્ણ છે. એટલી એની શ્રદ્ધા હતી કે ચૈતન્ય મહાપ્રભુ જે છે એ કૃષ્ણ છે, પણ નિત્યાનંદ પ્રભુ માટે આદર નહોતો. હવે નિત્યાનંદ પ્રભુ નહોતા માનતા, અને આજે રામદાસ છે એ કોણ છે? નિત્યાનંદ પ્રભુના શિષ્ય છે. નિત્યાનંદ પ્રભુમાં આદર નહોતો એટલે રામદાસ માહિતે નહોતો. હવે અહીંયા વિચારવાની વાત એ છે કે સૌથી પહેલા તો એને ખાલી એટલું જોવાનું હતું કે આટલા બધા વૈષ્ણવો જે સિનિયર છે એ બધા એને પ્રણામ કરે છે, તો પછી મારે પણ પ્રણામ કરી લેવા જોઈએ. એક ખાલી આમ જોઈને ખબર પડી જાય ને કે આ મહાન વ્યક્તિ છે. પણ એનો વાંધો એ હતો કે નિત્યાનંદ પ્રભુ અરે કાંઈ સંબંધ નથી ને, આદર નથી, એટલે આ એનો આશ્રિત છે. તો એ તે એવો હોય, ઘણીવાર લીડરોને જોઈને લોકો આવું અનુમાન લગાવી દેતા હોય કે હા આ લીડર બરાબર નથી એટલે એની હારે હોય એ એવા જ હોય. એવું થાય ને, માની દે. બસ એવી સેમ વસ્તુ અહીંયા રામદાસ માટે આ ગુણાણવ મિશ્રના મનમાં આવી, અને એટલા માટે એનો પણ આદર નથી કરતા.
તો એ સત્ય નથી. માની લો કોઈ વ્યક્તિમાં દોષ છે, પણ એની સાથે રહેવા વાળા જે વ્યક્તિ એમાંય એટલો દોષ છે, તો એ સિદ્ધાંત વાસ્તવમાં કોઈ પ્રકારે અનુકૂળ નથી. કારણ કે કોઈ ગલત વ્યક્તિની સાથે રહેનાર પણ સહી હોઈ શકે કે નહીં, ભલે એ વ્યક્તિ ગલત કામ કરે છે. જો અહીંયા તો નિત્યાનંદ પ્રભુ ગલત નથી, પણ તત્વ નહીં જાણવાના કારણે મનમાં આદર નથી થયો, એટલે મહાપ્રભુનો સ્વીકાર કર્યો, નિત્યાનંદ પ્રભુનો ન કર્યો. તો અહીંયા રામદાસમાં શ્રદ્ધા નથી, તો એણે પ્રણામ ન કર્યા. અને આ રીતે રામદાસ જે છે એને ક્રોધ આવ્યો, અને ક્રોધ આવીને આ શબ્દ જ્યારે એણે બોલ્યા તો કહે છે, એ તો બોલી નાચે ગાય કરે એ સંતોષ. હવે એ તો એના ભાવમાં સ્થિત હતા, કીર્તનમાં નાચતા ગાતા એણે એ ઉત્સવને ત્યાં સમાપ્ત કર્યો. અને આ જે પૂજારી છે જે કહે છે કૃષ્ણ કાર્ય કરે વિપ્ર ના કરેલ રોષ, એણે સાંભળ્યું રામદાસે જે કીધું, છતાં એ પૂજારીને ક્રોધ નો આવ્યો, અને એની ભગવાનની અર્ચન સેવા ઇત્યાદિમાં વ્યસ્ત રહ્યા. એટલે જો ભગવાનના સાક્ષાત ભક્ત ઉપસ્થિત હોય અને છતાં કોઈ શ્રી વિગ્રહની સેવામાં એટલા વ્યસ્ત રહે, તો ઠાકુર ભક્તિ વિનોદ એને કનિષ્ઠ અધિકારી કહે છે. એવું તમે જ્યારે કોઈ કોમેન્ટ્રીમાં વાંચશો ને, તો એમાં આશ્ચર્ય ન થવું જોઈએ, અરે વિગ્રહની સેવા જે કરે છે એને આપણા આચાર્ય કનિષ્ઠ શું કામ કહે છે? કનિષ્ઠ એટલા માટે કહે છે કારણ કે વિગ્રહમાં શ્રદ્ધા છે પણ ભક્તમાં નથી, તો એ પણ કેવો છે? કનિષ્ઠ અધિકારી છે. ભલે ઘરે ગમે એટલી સેવા ભગવાનની કરતા હોય, પણ જો ભક્તમાં શ્રદ્ધા નથી તો કનિષ્ઠ સ્તરનો અધિકારી છે. જો આ પ્રસંગ એ પ્રમાણે છે, ઠાકુર ભક્તિ વિનોદયા લખ્યું છે, સમજ્યા? અને વિગ્રહના જે પૂજા કરવા વાળા છે ને, એણે આ બહુ ખાસ સમજ. શ્રી વિગ્રહ સેવા પાંચ મહાસાધનોમાં છે એક, પણ અહીંયા શેની વાત થઈ રહી છે? કે વિગ્રહમાં ભગવદ્ બુદ્ધિ છે પણ ભગવાનના ભક્તોમાં આદર નથી, એના માટે આ વાત છે. કે વિગ્રહને સર્વે સર્વા માની અને ભક્તોનો અનાદર યદિ કરવા લાગે, તો પછી રોમર્ષણ સૂત સમાન અપરાધી છે. સમજમાં આવ્યું? એ સિદ્ધાંત અહીંયા બતાવવામાં આવી રહ્યો છે. તો ભગવાનના કૃષ્ણના શ્રી વિગ્રહ હતા, એની તો સેવા કરી, પણ અહીંયા સાક્ષાત જેટલા શુદ્ધ ભક્ત આવ્યા એનો આદર ન કર્યો, અને કઈ બોલ્યા નહીં. તો ઉત્સવ જ્યારે પૂરો થઈ ગયો, કે છે ઉત્સવ અંતે ગેલા તેહો કરી આ પ્રસાદ, મોર ભ્રાતા સને તાર કીચું હૈલવાદ. કવિરાજ ગોસ્વામી કહે છે કે જ્યારે આ ઉત્સવની સમાપ્તિ થઈ, ત્યારે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીના જે નાના ભાઈ છે, એણે વિચાર કર્યો કે આમાં આપણે કંઈક બોલવું જોઈએ. હકીકતમાં એ ઉંમરમાં નાના છે કવિરાજ ગોસ્વામી કરતા, પણ આમ થોડાક એડવાન્સ, કે ભાઈ વિધિ વિધાન આ છે આપણને ખબર છે. એટલે એણે શું કર્યું, રામદાસ પાસે જઈને કીધું બહુ વિનમ્રતાથી, કે તમે ગમે ત્યારે આવી રીતે કીર્તનમાં આવો, તો તમારે શું કહે છે આ રીતે આવું બધું ન કરવું જોઈએ. આ તમે ગમે એને ઝાપટ લગાવી દો છો, ગમે એની ગમે એને વંશીથી મારો છો, હે ને, આ ઉચિત નથી આચરણ, એટલે આવું ન કરવું જોઈએ. મતલબ હવે એને સલાહ દેવાની જરૂર છે, છતાં એણે દીધી, હે ને. જો નિત્યાનંદ પ્રભુના અંતર અંગ પાર્ષદ છે, ભલે વિનમ્રતા છે તે, પણ એણે એને સુધાર કરવાની ટ્રાય કરી. તો પહેલો સિદ્ધાંત એ છે કે જ્યાં આપણો અધિકાર ન હોય ત્યાં ક્યારેય કોઈને કાંઈ સલાહ દેવી જોઈએ નહીં, અને એમાં ખાસ કરીને જ્યારે કોઈ સિનિયર કે શુદ્ધ વૈષ્ણવ છે, તો એની આગળ આપણે દોડડાયા થવાની જરૂર નથી. કારણ કે મોટા મોટી મૂર્ખામી છે ગુરુઓને સલાહ આપી, અને ગુજરાતીઓને તો બહુ આ લાગુ પડે સૌથી વિશેષ. શું કામ? કારણ કે આખી દુનિયા એક તો આપણા મનમાં અભિમાન પેદા કરી દીધું છે, ગુજરાતીથી બુદ્ધિમાન કોઈ નથી. એટલે ઓલી જે ધંધાની બુદ્ધિ છે ને, એ ભક્તિમાં તે ખાલી વેપારીમાંથી ભક્ત બને, પણ બુદ્ધિ એ નહીં. ઓલા પણ એ ધંધાની બુદ્ધિ હતી ને, ભક્તિમાં તે પ્લસ માઇનસ પ્રોફિટ લોસ એ આમાં એ જ જોતા હોય બધું, એને કે આપણો ફાયદો ક્યાં છે ને આપણો નુકસાન ક્યાં છે ને. તો અહીંયા આને તે થોડો કંઈક વિવાદ રામદાસ સાથે થયો કે ભાઈ
સહી શું છે, ગલત શું છે, સલાહ. રામદાસ તો એની મસ્તીમાં હતા, સાંભળ્યું નીકળી ગયા. કવિરાજ ગોસ્વામી આ જોઈ ગયા. અચ્છા, બીજું એને ગુણાણો મિશ્ર, એને જે ગલતી કરી એનું એને લાગ્યું, પણ એને કાંઈ કીધું નહીં. રામદાસ હારે થોડી ચર્ચા કરી લીધી. એને કીધું આ એની તે વાત સહી તો નથી, તેણે તમને પ્રણામ કરવા જોઈએ, પણ ન કર્યા કાંઈ વાંધો નહીં એનો. અને આટલું કીધું આ કવિરાજ ગોસ્વામી કે મેં જોયું આ. આટલું એ જોઈ ગયા અને પછી ગયા એના ભાઈ પાસે, અને એની પાસે જઈને કીધું કે ચૈતન્ય ગોસાઈ તે તાર સુદૃઢ વિશ્વાસ. કીધું કે એ ભાઈ, ચૈતન્ય મહાપ્રભુમાં તો તારો એકદમ દૃઢ વિશ્વાસ છે ને, નિત્યાનંદ પ્રતિ તાર વિશ્વાસ આભાસ, પણ નિત્યાનંદ પ્રભુ પ્રત્યે જે તારો વિશ્વાસ છે ને એ આભાસ છે, મતલબ સત્ય નથી. અને આ વાત કહે છે, ઇહાસુની રામદાસે દુઃખ હૈલા મને. આ જ્યારે એને સાંભળ્યું કે ચૈતન્ય મહાપ્રભુમાં અને વિશ્વાસ છે પણ નિત્યાનંદ પ્રભુમાં નથી, તો એને મનમાં દુઃખ લાગ્યું. અને તમે જો વૈષ્ણવ અપરાધ શું છે, જ્યારે કોઈ ભક્ત દુઃખી થાય એને હૃદયથી જ્યારે એને દુઃખ લાગે છે ને, આ સૌથી મોટો અપરાધ છે. તબે તે ભ્રાતરે આમે કરીમું ભરસને. અને કવિરાજ ગોસ્વામી કે રામદાસને દુઃખ લાગ્યું એટલા માટે મેં મારા ભાઈને મારે કઈ કહેવું પડ્યું. શું કહે છે, દુઈ ભાઈ એક તનુ સમાન પ્રકાશ, નિત્યાનંદ નામાન તોમાર હય સર્વનાશ. કવિરાજ ગોસ્વામી કહે છે કે ભાઈ, જે ચૈતન્ય મહાપ્રભુ છે અને નિત્યાનંદ પ્રભુ, તો આ બેની અંદર યદિ તને ભેદ લાગે છે, તો આ બેને જુદા માને છો. એક જ શરીર બે પ્રકાશમાં છે. શરૂઆતમાં સાંભળો ને, તહાર દ્વિતીય દેહ શ્રી બલરામ, એક જ વ્યક્તિનું દ્વિતીય સ્વરૂપ છે. અને તું મહાપ્રભુને માને છો, નિત્યાનંદ પ્રભુને નથી માનતો, તો તારો સર્વનાશ પાકો છે. બોલો, સગો ભાઈ છે, છતાં કવિરાજ ગોસ્વામી શું કહે છે, તારો નાશ નિશ્ચિત રૂપમાં થવાનો છે. એકે તે વિશ્વાસ અન્ય ના કરે સમ્માન, અર્ધ કુકુટી ન્યાય તોમાર પ્રમાણ. તું એકને માને છો ને બીજાને નથી માનતો. આ કેવું છે, તો કે અર્ધ કુકુટ ન્યાય જેવું છે. અર્ધ કુકુટ ન્યાય શું, એક મરઘી છે. હવે મરઘી એક ભાગથી ઈંડું આપે અને એક ભાગથી ખાય છે. હવે કોઈ વ્યક્તિ એમ કે એ ખાવા વાળો ભાગ આપણને નથી ગમતો, ઈંડું આપે એ ભાગ હારો છે, એ કામનો છે. અને એવો વિચાર કરીને એ ડોકું કાપી નાખે મરઘાનો, તો પછી અડધી મરઘી જે બચી એની કોઈ વેલ્યુ ખરી, પણ ઈંડું આવશે નથી, નહીં આવે. એની જેમ ચૈતન્ય મહાપ્રભુને માનવું ને નિત્યાનંદ પ્રભુને ન માનવું, તો એ આ અર્ધ કુકુટ ન્યાય જેવું છે. એને પછી એ ભક્તિ કદાચ મહાપ્રભુની ગમે એટલી કરે, કોઈ એનું કોઈ ફળ આવવાનું નથી, એનો કોઈ લાભ નથી. કેવા દુઈ ન માનિયા હઈ તે પાષંડ, એકે માની આરે ન માની એ મત ભાંડ. કે છે, એકને માનવું ને બીજાને ન માનવું, આ તો પાખંડ છે. અને એટલા માટે ક્રુદ્ધ હૈયા વંશી ભાંગી ચલે રામદાસ. રામદાસે જોયું કે આને નિત્યાનંદમાં શ્રદ્ધા નથી, વંશી ભાંગી નાખી એને, અને ક્રોધિત થઈને ત્યાંથી નીકળી ગયા. કવિરાજ ગોસ્વામી કહે છે કે જો વૈષ્ણવ અપરાધનું તત્કાલ ફળ, તત્કાલે અમાર ભ્રાતાર હૈલ સર્વનાશ. બીજા જ દિવસે કવિરાજ ગોસ્વામીના ભાઈનો સર્વનાશ થઈ ગયો. ઇન્સ્ટન્ટ અપરાધ તરત છે. શુદ્ધ ભક્ત છે રામદાસ, નિત્યાનંદ પ્રભુના એકદમ નિકટતમ પાર્ષદ છે, અને એનો અપરાધ, બીજા દિવસથી એનો સર્વનાશ થઈ ગયો. અને કવિરાજ ગોસ્વામી કહે છે કે આ લીલામાં મારે શું બેનિફિટ થયો, હવે એનું વર્ણન કરતા કહે છે, ભાઈ કે ભરસન મોઈ લઈયા એ ગુણ. અચ્છા, કવિરાજ ગોસ્વામી ઉપર નિત્યાનંદ પ્રભુની કૃપા થઈ, હવે એની કથા વર્ણન કરે છે કે આ ઘટના થયા પછી એમાં એવું કવિરાજ ગોસ્વામી શું કર્યું હતું કે નિત્યાનંદ પ્રભુ એની ઉપર પ્રસન્ન થઈ ગયા. તો એનું કારણ આપે છે કે મેં કેવલ મારા ભાઈને એટલું કીધું
કે તે આ અપરાધ કર્યો છે, આ યોગ્ય નથી કર્યું. તો ખાલી આટલી વાત, આટલા એવા મારા ગુણને લઈ અને સેઈ રાત્રે પ્રભુ મોરે દિલા દર્શન, આ પ્રસંગ જેથી બન્યો છે એ રાત્રિએ નિત્યાનંદ પ્રભુ કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીના સ્વપ્નમાં આવ્યા અને સ્વપ્નમાં આવીને એને દર્શન આપ્યા છે. કે છે, તાહા સ્વપ્ને દેખા દિલા નિત્યાનંદ રામ. નિત્યાનંદ પ્રભુને જોયા સ્વપ્નની અંદર, અને જેવા નિત્યાનંદ પ્રભુનું દર્શન થયું, કવિરાજ ગોસ્વામી કહે છે, દંડવત્ત હૈયા આમી પડીનું પાયે તે, એને નિત્યાનંદ પ્રભુને મેં દંડવત પ્રણામ કર્યા. નિજ પાદ પદ્મો પ્રભુ દિલા મોર માથે. આ નિત્યાનંદ પ્રભુએ શું કર્યું, પોતાનું ચરણ કવિરાજ ગોસ્વામી કહે છે મારા મસ્તક ઉપર રાખી દીધું. નિત્યાનંદ પ્રભુની એક અલગ સ્ટાઇલ હતી કૃપા કરવાની, એને એકદમ લાત મારીને કૃપા કરતા. તો ચરણ કવિરાજ ગોસ્વામીના માથા ઉપર રાખ્યું અને નિત્યાનંદ પ્રભુ કહે છે, ઉઠ ઉઠ બલી મોર બોલે બાર બાર, ઉઠ તાર રૂપ દેખી હૈનું ચમત્કાર. નિત્યાનંદ પ્રભુ એને કીધું ઉઠ ઉઠ, વારંવાર એને કહી અને ઊભા કરી અને પછી પોતાના રૂપનો ચમત્કાર બતાવ્યો. મહાપ્રભુ નિત્યાનંદ પ્રભુનું રૂપ કેવું છે, જે દર્શન કવિરાજ ગોસ્વામીએ સ્વપ્નમાં કર્યું ને એ જ રૂપનું વર્ણન કરે છે. કે નિત્યાનંદ પ્રભુ કેવા દેખાય છે, તો કહે છે, શ્યામ ચિકન કાંતિ પ્રકાંડ શરીર, સાક્ષાત કંદર્પ જય છે મહામલ્લવીર. એકદમ મહાપ્રભુ કહે છે, ચંદ્રમાની જે કાંતિ છે, સફેદ રંગ જે છે, ચંદ્રમાની સમાન એકદમ શીતળ પ્રકાંડ શરીર, મને મોટું હેવી સ્વરૂપ હતું મહાપ્રભુનું. સાક્ષાત કંદર્પ, જોવામાં એવું લાગે છે કે જાણે સાક્ષાત કામદેવ છે. કંદર્પ કહે છે ને કામદેવને, તો કામદેવની સમાન સુંદર રૂપ અને મહામલ્લવીર. બલરામજી એકદમ વીર છે, મલ્લ માને કુસ્તી તે લડ્યા છે ને કૃષ્ણ અવતારમાં બલરામજી. તો એવું એક અદ્ભુત રૂપ, સુવલિત હસ્તપદ કમલ નયન, બહુ સુંદર નિત્યાનંદ પ્રભુના હસ્ત છે, ચરણ છે અને કમલ નયન, એમની આંખો સુંદર કમળની સમાન છે. પટ્ટ વસ્ત્ર શિરે પટ્ટ વસ્ત્ર પરિધાન, પટ્ટ વસ્ત્ર માને એ ખેસ ઉત્તરીય જે રાખે છે ને પ્રભુજી રાખે, એને મસ્તક ઉપર બાંધ્યું છે નિત્યાનંદ પ્રભુએ પટ્ટ વસ્ત્ર પાઘડીના રૂપમાં, અને એક વસ્ત્રને મતલબ ધોતી અને અંગવસ્ત્ર ધારણ કર્યું છે. સુવર્ણ કુંડલ કર્ણે સ્વર્ણાંગ બાલા, એમણે કાનની અંદર કે છે સુવર્ણ કુંડલ કર્ણે, માને કાનમાં એક કુંડળ પહેર્યું છે. હવે આ થોડુંક વિચિત્ર રૂપ છે, તમે જો ક્યાંક ક્યાંક નિત્યાનંદ પ્રભુના ચિત્રને તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખબર પડશે કે નિત્યાનંદ પ્રભુ હંમેશા એક કાનમાં કુંડળ પહેરે છે. અત્યાર સુધી ભગવાનના સ્વરૂપ તમે બધા જોયા હશે ને, બે કાનમાં કુંડળ પહેરે છે. તો નિત્યાનંદ પ્રભુ એક જ કાનમાં કુંડળ પહેરે, એ શું કામ એક કાનમાં પહેરે છે એની કથા આગળ આવશે કે હા એક કાનમાં કુંડળ કેમ છે એ. પણ એક કાનમાં કુંડળ છે અને બહુ સુંદર એમના વાળ છે, ચરણની અંદર નુપુર છે, કંઠમાં પુષ્પમાળા છે. ચંદન લેપિત અંગ તિલક સુઢામ, મત્ત ગજ જેની મદ મંથર પયાન. અને સમગ્ર અંગોમાં ચંદનનો લેપ છે, સુંદર તિલક ધારણ કર્યા છે. મત્ત ગજ, મત્ત ગજનો અર્થ જંગલમાં જેમ હાથી વાલે છે ને, મત એકદમ જંગલના હાથીની ચાલ તમે જુઓ ને તો ખબર પડે મત્ત ગજ કોને કહેવાય. મત્ત ગજનો અર્થ છે આમ એના રસમાં એકદમ, આપણી ભાષામાં કે આમ કોઈ દારૂ પીતો હોય ને પીને કેમ એકદમ મત થઈ ગયો હોય નશામાં મત હે ને, એમ હાથી જે છે એ તે જંગલમાં જ્યારે સ્વતંત્ર હોય ને ત્યારે એકદમ મદમસ્ત ચાલ હોય, એને એના આનંદમાં ચાલતો હોય. આપણે હાથી જોયા છે સિટીમાં આવે એ પેલા મહાવતથી કંટ્રોલ એને, અરે પ્રભુજી કહેતો પેલા કેળું લેવા વાળો હાથી આપણે જોયો છે ને એમાં ન ખબર પડે આ મત્ત ગજ શું છે એ.
એનું વિચારણ કામ જ હોય, કોકના હાથમાંથી લઈને ઉપર મહાવતને પહોંચાડવું ત્યાં સુધી. તો નહીં, આ જંગલના હાથીની વાત છે. તો એની જેમ મન મંથર પયાન ચલણ, એની ચાલ ગતિ જે છે એ ગજની સમાન છે. કોટી ચંદ્રજીની મુખ ઉજ્જવલ વરણ, વર્ણ કેવો, જાણે કરોડો કરોડો ચંદ્ર એની અંદર શરીરમાં સમાહિત થઈ ગયા હોય એટલું સુંદર નિત્યાનંદ પ્રભુનું રૂપ છે. અને દાડિંબ બીજ સમદંત તાંબુલ ચરવણ, નિત્યાનંદ પ્રભુ તાંબુલ ચરવણ કરી રહ્યા, ચાવી રહ્યા છે, એટલે એના દાંત દેખાઈ રહ્યા થોડા. કવિરાજ ગોસ્વામી એટલું ધ્યાનથી વર્ણન કર્યું છે કારણ કે ધ્યાનથી દર્શન કર્યું છે. આપણે ગયા રવિવારે રાધા દામોદરને જોયા હોય તો આજે ભૂલી ગયા હોય ગયા રવિવારે કયા રંગનો શ્રીંગાર છે, એને દાંત જોયા તો કહે છે. જે બોલા દાડમ જ્યારે આપણે ખોલીએ છીએ તો દેખાય ને એમાં દાણાઓ એક સમાન રીતે સુવ્યવસ્થિત ગોઠવાયેલા હોય, એમાં નિત્યાનંદ પ્રભુના જે દાંત છે એ તે એ દાડમની સમાન એકદમ સુયોગ્ય રીતે ગોઠવાયેલા છે. અને નિત્યાનંદ પ્રભુ શું કરે છે તો કહે છે, પ્રેમે મત્ત અંગ દાહીને વામે ડોલે. નિત્યાનંદ પ્રભુ ડોલી રહ્યા છે આમ તેમ, અને શું કામ ડોલે છે, કૃષ્ણ કૃષ્ણ બોલ બોલિયા ગંભીર બોલ બોલે. કૃષ્ણ કૃષ્ણ બોલતા બોલતા ક્યારેક ડાબી બાજુ ક્યારેક જમણી બાજુ ડોલે છે નિત્યાનંદ પ્રભુ. ડોલવાનો અર્થ છે કૃષ્ણ નામ લેવાથી એની અંદર જે પ્રેમ રસનો સમુદ્ર ઉમળે છે ને, જેવી રીતે કોઈ નશો કરવા વાળો વ્યક્તિ જ્યારે પૂર્ણ નશામાં હોય અને બધું ભૂલીને ડોલે છે ને, એવી રીતે નિત્યાનંદ પ્રભુ. હવે આપણે શું કરીએ ભાઈ, કારણ કે ડોલવામાં શરાબીથી વધારે સારું ઉદાહરણ જોયું જ નથી સંસાર. એ તમને એમ થાય કે હારું દારૂવાળાનું ઉદાહરણ હું કામ આપે છે, કારણ કે એ ડોલવામાં બીજો કોઈ દેખાવો જોઈએ ને કે આમ ડોલે. એને આપણે આ પીવા વાળાને જોઈએ છે ક્યારેક રસ્તામાં જતા હોય, એને કોઈની ચિંતા ન હોય, એકદમ મસ્ત ડોલતા હોય ને, એમ નિત્યાનંદ પ્રભુ કૃષ્ણ કૃષ્ણ બોલતા બોલતા ડોલી રહ્યા છે. અને એ જ સ્વરૂપ કવિરાજ ગોસ્વામીને એટલું સુંદર આગળ કહે છે, રંગાયષ્ટિ હસ્તે ડોલે જૈન મત્ત સિંહ, ચારી પાસે બેડી આછે ચરણ તે ભ્રંગ. રંગા દ્રષ્ટિ, નિત્યાનંદ પ્રભુના હાથમાં એક લાકડી છે લાલ રંગની, એક નાની એવી લાકડી રાખે છે હાથમાં. રંગા દ્રષ્ટિ હસ્તે ડોલે, એ હાથમાં રાખી અને કહે છે મત્ત સિંહ, જેવી રીતે મતવાલો હાથી છે ને એવી રીતે એક મત્ત સિંહ હોય છે સિંહ તે. અને સિંહ જ્યારે ચાલે છે ને તો એનું ડોલન તે એક અદ્ભુત હોય છે, એવી રીતે નિત્યાનંદ પ્રભુ એ રીતે નૃત્ય કરી રહ્યા છે સંકીર્તન કરતા કરતા. અને પારિષદ દેખી સબ ગોપવેશ, બધા ગોપવેશમાં પાર્ષદો કૃષ્ણ કૃષ્ણ કહે સવે સપ્રેમ આવેશ, અને એના પાર્ષદો પણ પ્રેમથી નાચી રહ્યા. કેવલ નિત્યાનંદ પ્રભુ એકલા નથી, ગોપ સખાના વેશમાં અન્ય પાર્ષદો તે. સિંગાવંશી બાજાય કેહો કેહો નાચે ગાય, સેવક યોગાય તાંબુલ ચામર ડુલાય. અને આ બધા પેલે સિંગા બજાવી રહ્યા, રણસિંગા જેવું આવે નાનું એવું ગાય ગોચારણ, તમે વૃંદાવનમાં કૃષ્ણ બલરામના દર્શન કરો ટીંગાડેલું હોય જ્યારે જોયું છે એ વગાડવાનું હોય, તો એને કે સિંગા વંશી, વાંસળી વગાડી રહ્યા છે કોઈ, કોઈ નાચી રહ્યા છે, કોઈ ગાઈ રહ્યા છે, અને અમુક જે સેવકો છે એ શું કરે છે ચામર ડોલાય, ચામર ડોળી રહ્યા છે. નિત્યાનંદેર સ્વરૂપ દેખી આ વૈભવ, કેવા રૂપ ગુણ લીલા અલૌકિક સબ. તો નિત્યાનંદ પ્રભુના સ્વરૂપનો આવો અદ્ભુત વૈભવ કવિરાજ ગોસ્વામીએ જ્યારે જોયું કે આટલા બધા સેવકો આટલું સુંદર નૃત્ય, અને હવે વિચાર કરો એ સમય એ ભાવ એ રૂપ કેટલું અદ્ભુત હશે, અને એ જ રૂપનું દર્શન, જે રૂપનું દર્શન કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ કર્યું છે, જે વર્ણન અહીંયા એમણે કર્યું છે ને, એનો ફોટો પ્રભુપાદ જે બનાવડાવ્યો છે, એનું પેઇન્ટિંગ એન નિત્યાનંદ પ્રભુ. અને એ દર્શન તે સાક્ષાત રૂપમાં નિત્યાનંદ પ્રભુ એ રીતે પ્રગટ થયેલા છે. તો જો પ્રભુપાદજીની એક સૌથી મોટી કૃપા જે છે ને આપણી ઉપર એ છે કે જેવા ભગવાનને એણે જોયા ને એવા જ ભગવાન એણે આપણને બતાવ્યા છે.
આ વર્ણન સાંભળીને કદાચ આપણા મનમાં કલ્પના નહીં આવે કે કેવા નિત્યાનંદ પ્રભુ હશે. પણ પ્રભુપાદજીએ કીધું આ રીતે બનાવો, જે પ્રભુપાદ કહેતા ને જે બોલતા ને એ જ પ્રમાણે એના શિષ્યો દોરતા. પ્રભુપાદ પોતે શક્તિ આપતા એને. પ્રભુપાદ કહેતા ને આમ કરો, મતલબ કેવલ વાણી નથી આપી રહી, શું કરતા? શક્તિ આપે છે એના શિષ્યોને. નહીતર કોઈ સામાન્ય વ્યક્તિ જેણે નિત્યાનંદ પ્રભુને ક્યારેય ફોટામાં નથી જોયા અને એને પ્રભુપાદજી કહે છે તમે નિત્યાનંદ પ્રભુનું પેઇન્ટિંગ બનાવો, હે બની શકે? આજ માનો જે વ્યક્તિને તમે જોયા જ નથી ક્યારે, જેના વિષયમાં તમે જાણતા જ નથી, અને એના વિષયમાં તમને કોઈ કહે તમારે પેઇન્ટિંગ બનાવવાનું, બને? નહીં બને. પણ જ્યારે ગુરુ કૃપા કરે ત્યારે ગુરુ શક્તિ આપે છે ને. આ પ્રભુપાદ જે એના શિષ્યોની શક્તિ આપી, પ્રભુપાદ જ્યારે એના શિષ્યોને કહી દેતા ને તમે આમ કરો, મતલબ કેવલ આદેશ નથી, એ પરંપરાથી જે નિત્યાનંદ પ્રભુની કૃપાને જે પ્રભુપાદજીએ પ્રાપ્ત કરી છે ને, એ કૃપા પ્રભુપાદ આપી રહ્યા છે એના શિષ્યોમાં. અને આજે આખા જગતમાં દેખાય, ક્યારેક ક્યારેક ભક્તો એમ કહે છે કે જો પ્રભુપાદજીના શિષ્યો આવ્યા ને પછી સંસ્થાનો આટલો વિસ્તાર થયો. પણ એ વાતમાં કોઈ તથ્ય નથી. પ્રભુપાદજીના શિષ્યોમાં તે શક્તિનો સંચાર કોણે કર્યો છે? પ્રભુપાદજીએ કર્યો છે. એના શિષ્યોમાં જે શક્તિ કાર્ય કરે છે એ કોની શક્તિ છે? પ્રભુપાદજીની છે. અને વાસ્તવમાં આ જ પ્રચારનો મિશન છે. આજે આપણે કાંઈ પણ કરી લેતા હોય, ગમે એટલું કરીએ છીએ, અને આપણા મનમાં ઈચ્છા હોય ઓહો મેં તો આટલો પ્રચાર કર્યો, ઘણીવાર શિષ્યોમાં અહંકાર થઈ જાય, અરે અમારા ગુરુ કાંઈ ન કરીએ કે જુઓ આપણે આટલું કરી નાખ્યું, આટલા લોકોને મેં ભક્ત બનાવી દીધા છે. પણ એ વાસ્તવમાં એ મૂર્ખ પ્રચારક છે અને ખબર નથી કે આ જે કાંઈ કાર્ય થઈ રહ્યું છે ને એ ગુરુની શક્તિથી થાય છે. એટલે કવિરાજ ગોસ્વામી કીધું, તાર શક્તિ વિના નાહી તાર પ્રવર્તન. ભગવાનની શક્તિ વગર કોઈ વ્યક્તિ ભગવાનનો પ્રચાર કરી શકે નહીં. આ જે કાંઈ પ્રીચિંગ થઈ રહ્યું, જે કાંઈ પ્રચાર થઈ રહ્યું છે, આ કૃષ્ણ ભાવનામૃતની અંદર થોડી પ્રોગ્રેસ જે કાંઈ થઈ રહી છે ને, એ કેવલ એ ગુરુઓની શક્તિ ઉપર આધારિત છે. બાકી તમને લાગે છે આપણે પીઝા પાસ્તાવાળા જ થાય, આ હું યારે છું, એમાં હું કાંઈ અલગ નથી તમારાથી. લાગે તમને કે આટલું આ જે ભોગવાળું જીવન આપણે જીવી છે ને આપણે પ્રચાર કરશું કૃષ્ણનો, કે હરિનામનો પ્રચાર આપણાથી થાય, આપણા કહેવાથી કોઈ ભક્ત બને? અચ્છા એટલી જ તાકાત હોય ઘરવાળાને બનાવી દો ને પહેલા, થશે? નહીં થાય. જે કાંઈ ભજનમાં શક્તિ, એ ત્યાં સુધી સમજો કે 16 માળા યદી પ્રતિદિન થઈ રહી છે ને, તો એ ગુરુની મોટામાં મોટી કૃપા છે. બાકી જિંદગી વહી ગઈ, કોઈ દી રામનામ આવ્યું જ મોટે નથી આવતું. આને જ્યારે સ્વીકાર કરી લેશો ને, ત્યારે ખબર પડશે ગુરુ તત્વ શું છે. આ દર્શન છે પ્રભુપાદજીએ કરાવ્યું. સેમ ઈ પિક્ચર છે, તમે જોજો, આજે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે. અને લાલ રંગની લાકડી લઈને નિત્યાનંદ પ્રભુ એટલા મસ્ત એકદમ ડોલી રહ્યા છે. ચિત્ર જોઈને એમ લાગે કે હા, એ દર્શન છે જે કવિરાજ ગોસ્વામીએ લાઈવ દર્શન કર્યું ભગવાન. અને નિત્યાનંદ પ્રભુનો અદભુત વૈભવ જોયો. આનંદે વિહવલ આમી કીછુ નાહે જાની. કવિરાજ ગોસ્વામી એટલો આનંદમાં, હું એ સ્વરૂપ જોવામાં વિહવળ હતો, મારાથી તો કાંઈ બોલાણું જ નહીં. તબે હાસી પ્રભુ મોરે કહી લે ને વાણી. હું તો ન બોલ્યો, પણ ત્યારે હસતા હસતા નિત્યાનંદ પ્રભુ કહે છે, ઓય અય કૃષ્ણદાસ ના કરે તે ભય, વૃંદાવન જાહ તહા સર્વલભ્ય હય. કહે છે, હે કૃષ્ણદાસ, તું ભયભીત ન થા આ બધું જોઈને, એને પણ મારો આદેશ, મારી આજ્ઞા જે સાંભળે, શું આજ્ઞા છે? વૃંદાવન જાહ તહા સર્વલભ્ય, તું વૃંદાવન જા અને તને બધો લાભ ત્યાં પ્રાપ્ત થશે વૃંદાવનની અંદર. અચ્છા, એ તો બલી પ્રેરી લમોરે હાથ સાની દિયા, અંતર ધ્યાન કૈલા પ્રભુ નિજ ગણ લઈયા. અને કવિરાજ ગોસ્વામી કહે છે આટલું બોલી આશીર્વાદ આપી અને નિત્યાનંદ પ્રભુ પોતાના પાર્ષદો સાથે અદ્રશ્ય થયા. મૂર્છિત હૈયા મોહી પડીનું ભૂમિ તે, સ્વપ્ન ભંગ હૈલ દેખી હૈયા છે પ્રભાતે. અને જેવું એ સ્વપ્ન તૂટ્યું, કવિરાજ ગોસ્વામી કહે છે મેં જોયું કે સવાર થઈ ગયું છે, અને પછી હવે નિત્યાનંદ પ્રભુનો આદેશ છે, પછી એમાં વિચાર શું કરવાનો છે? તો કહે છે, પ્રભુ આજ્ઞા હૈલ વૃંદાવન જાય વાર. નિત્યાનંદ પ્રભુની આજ્ઞા થઈ ગઈ એટલે
વૃંદાવન જવા માટે મેં નિર્ણય લીધો. સહી ક્ષણે વૃંદાવને કરીનું ગમન. જુઓ, સ્વપ્નમાં આદેશ મળ્યો છે વૃંદાવન જવાનો, અને તરત જ વૃંદાવન માટે એ જ ક્ષણે નિર્ણય લીધો કે વૃંદાવન જવું છે. ઘણી વાર ભક્તો કહેતા હોય, યદિ પ્રભુપાદ હોત ને આપણા ટાઈમમાં, અને પ્રભુપાદ મને કહેત ને આમ કરી નાખ, હું તરત કરી નાખે. લોકોનો ભાવ એવો હોય કે નહીં, પ્રભુપાદજી આરે હોત ને તો પ્રભુપાદ જે કહેતી હું કરે. તો પ્રભુપાદજી આ બુકમાં લખ્યું છે એ બધું એ જ કહી રહ્યા છે કે બીજું કોઈ કહે છે? તો બુક વાંચીને કરવા માંડો. નહીં નહીં, લાયું પ્રભુપાદ હોત તો માને, મતલબ પ્રભુપાદને માને, પણ પ્રભુપાદની બુક્સ એને નથી માનતા. તેમાં પ્રભુપાદે કીધું છે ને આ બધું સંસાર જે છે એ છોડીને ભજનમાં લાગ્યો. પ્રભુપાદ કીધું છે કે નહીં? તો અહીંયા નહીં. ઘણા લોકો કે મારા ગુરુ મને એકવાર કહી દે ને, આમ કરો, કરી જ નાખીએ કે આપણે. તો કોઈ ગુરુ એવું કહે છે કે સંસારમાં રહ્યો કે સંસારમાં મનને રાખો? નથી. અને એક ભાવ અલગ છે, વાસ્તવમાં જીવનમાં આચરણ કરવું એક અલગ છે. કવિરાજ ગોસ્વામીને સ્વપ્ન આદેશ મળ્યો, વૃંદાવન પહોંચી ગયા. પ્રભુર કૃપાતે સુખે આઈનું વૃંદાવન. અને નિત્યાનંદ પ્રભુની કૃપાથી કવિરાજ ગોસ્વામી કહે છે વૃંદાવનમાં આવ્યો. વૃંદાવનમાં ખૂબ સુંદર ભગવાનના અલગ અલગ શ્રી વિગ્રહોના એને દર્શન કર્યા. તો અહીંયા સાર એ છે કે નિત્યાનંદ પ્રભુ ગુરુ તત્વ છે, અને હરેક ગુરુનું કાર્ય છે કે એ પોતાના શિષ્યને વૃંદાવનની લીલાઓમાં પ્રવિષ્ટ કરાવે. જે મંગળા આરતીમાં કહે, નિકુંજ યુનો રતિકેલી સિદ્ધે યાયાલી ભેર યુક્તિરપેક્ષણીય તત્રાતી દાક્ષાદ અતિવલ્લભસ્ય વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ. એ ગુરુ એક્સપર્ટ છે શિષ્યને કેવી રીતે સેવામાં લગાવવો એમાં. તો નિત્યાનંદ પ્રભુ ગુરુ તત્વ છે, અને હરેક ગુરુ પોતાના શિષ્યનો અંતિમ વાસ ક્યાં ચાહે છે? વૃંદાવન. આખી પરંપરા જે છે ને એની શિક્ષા એ આપણને શું પ્રેરિત કરે છે? વૃંદાવન જવા માટે, વૃંદાવન પહોંચવા માટે. તો અહીંયા નિત્યાનંદ પ્રભુની કૃપાથી કવિરાજ ગોસ્વામી કહે છે, આ તો મૂળ ગુરુ તત્વ છે ને ડાયરેક્ટ, કે નિત્યાનંદ પ્રભુની કૃપાથી મને વૃંદાવન મળી ગયું. આ કૃપા છે કે માની લો જીવનની અંદર ભલે એન્ડ ટાઈમમાં તે યદી બ્રજવાસ થઈ જાય તો સમજી લો કે ગુરુએ કૃપા કરીને ત્યાં સુધી આપણને પહોંચાડી દીધા છે. એને તો પ્રેમમત્ત નિત્યાનંદ જે સ્વરૂપનું કવિરાજ ગોસ્વામીએ દર્શન કર્યું છે, તો એના વિષયમાં અહીંયા એ વર્ણન થયું. અને આ લીલા એટલા માટે આપણે અહીંયા શ્રવણ કર્યા, કારણ કે આની અંદર ઘણી બધી શિક્ષાઓ છે સાધનાની. હવે તમે આમાં જો, આમાં જે શિક્ષા છે ને એ સાંભળવાની છે અને જીવનમાં ઉતારવાની, જેના કારણે આપણે પણ એક મજબૂત સાધકના રૂપમાં આપણને પ્રસ્તુત કરી શકીએ કૃપા પ્રાપ્ત કરવા માટે. અને આ લીલામાં કૃપા દેવાની રીતે ઘટના આવી છે, પણ એ કામ આપણે કરવાનું નથી. આ નકર ઘણી વાર એમ થાય ને કે રામદાસ આવી રીતે કૃપા કરે છે તો આપણે ચાલુ કરો દેવાની, એને તો કૃપા આપવાની નથી, આપણે શું કરવાનું છે? ખાલી લેવાની છે. એટલે આ લીલા સાંભળવાની છે કૃપા પ્રાપ્ત કરવા માટે, કૃપા દેવા માટે નહીં. નકરી હા, નિત્યાનંદ પ્રભુથી આને મળી છે રામદાસ, અને રામદાસે જેવી રીતે ચાલુ કરી તો આપણે દવા મારવાનું ચાલુ કરી કલ્યાણ થઈ જાય, કલ્યાણ થઈ જાય કરી કરી, હે ને? ઉચિત નથી. એક યોગ્ય સાધક બનવા માટે. અને નિત્યાનંદ તત્વ શું છે? આ પ્રસંગની મૂળ શિક્ષા શું છે? ચૈતન્યમાં વિશ્વાસ હોવો પણ નિત્યાનંદ પ્રભુમાં ન હોવો તો ઈ તે અપરાધ છે અને પોતાના સર્વનાશનું કારણ છે. એટલા માટે શિલ પ્રભુપાદજીએ કૃપા કરી અને આપણને ગૌર નિતાય આપ્યા છે. એમ એટલું દયાળુ સ્વરૂપ છે. પ્રભુપાદજી નહોતા જાણતા કે આ ગૌર નિતાયને બંગાળ સિવાય કોઈ જાણતું નથી. વિચાર કરો, પ્રભુપાદજીએ કેવી રીતે પ્રચાર કર્યો હશે કે એક એક વિદેશીઓની શ્રદ્ધા ગૌર નિતાયમાં સ્થાપિત કરી દીધી. અને આજે વિદેશી કોઈ પણ ભક્ત મળે ને તમે એને પૂછો
કે રાધા કૃષ્ણ જોઈ છે કે ગોર નહીં થાય, તો એ શું કહે છે? ગોર નહીં થાય. શું કામ? એકવાર મહારાજને પ્રશ્ન કર્યો હતો કે તમને ચોઈસ આપવામાં આવે કે તમે કૃષ્ણને ચોઈસ કરશો કે ચૈતન્ય મહાપ્રભુને, બેમાંથી ચોઈસ મળે, કોને તમે પહેલી પ્રાયોરિટી આપશો? તો મહારાજ કહે ચૈતન્ય મહાપ્રભુ. શું કામ? કૃષ્ણ પ્રેમ પ્રદાય તે, કારણ કે મહાપ્રભુ મળશે તો કૃષ્ણ તો ઈ જ છે ને, અલગ તો નથી. પણ કૃષ્ણ એટલી કૃપા જલ્દી કરતા નથી જેટલી મહાપ્રભુ કરે, અને મહાપ્રભુ એટલી જલ્દી કૃપા નથી કરતા જેટલી નિત્યાનંદ પ્રભુ કરે છે. એટલા માટે ગૌર નિતાઈ જે છે ને, પ્રભુપાદજી એટલા પ્રેમી હતા ગૌર નિતાઈના, આખા વિશ્વમાં ગૌર નિતાઈને સ્થાપિત કર્યા. એને એનું જોયું અમે. અચ્છા, આપણે અહીં બધા ગુજરાતી બેઠા ને ક્યારેક બંગાળી ભજન ગાવાય ને તો આ ભક્તોને હજી શરમ લાગે છે. હું કામ? અરે પ્રભુ, આ બધા ગુજરાતી છે ને તમે બંગાળી હાંકો. પ્રભુપાદે અમેરિકામાં હાંક્યું અને તોય હાલ્યું. બોલો, આખી દુનિયામાં એ સંસાર દાવાનલ કોઈ એનો કીધું કે મંગળ આરતી નું ટ્રાન્સલેશન કરો ઇંગ્લિશમાં. મંગળ માલ્યું ને, એ જ બધા ભજન જેટલા વૈષ્ણવ ગીત છે ને એ જ ભાષામાં ગાયા, તોય આખી દુનિયામાં વૈષ્ણવોને સ્થાપિત કર્યા બધાને. શું કામ? કારણ કે પ્રભુપાદ ગૌર નિતાઈના સાચા પ્રેમી છે એને, અને પ્રેમના કારણે આ બેય કૃપા કરી એને. તો આપણે તે હર સમય ગૌર નિતાઈને પ્રાર્થના કરવી જોઈએ કે તમે અમારી ઉપર કૃપા કરો કે અમે અમારું ભજન સાધન જે છે એને કંઈક મજબૂત બનાવી કે. અને નિત્યાનંદ પ્રભુની કૃપા વગર એ સંભવ જ નથી. આ કે મહાપ્રભુ કૃપા કરશે કે કૃષ્ણ કૃપા કરશે, એટલે હંમેશા ગૌર નિતાઈને પ્રણામ કરી અને આ કૃપાની યાચના કરતા રહેવું જોઈએ. સમજ્યા? પછી ભક્તિ નહીં ઊભી રહે. આ સાર છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાઈ ગૌર પ્રેમાનંદે.